વિશ્વવિદ્યાલયમાં નાટક છે ત્યાં પાર પડેલું છે અને એનું હિન્દીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને સરસ મજાનું નાટક આ યુક્તિ કેન્દ્રની દીકરીઓએ બનાવ્યું છે. તો આવો આપણે સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અલટ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. આપણો ગૌરવશાળી ઇતિહાસ આ પ્રતિકો અહિંસાના હતા, તને પોતાનું દીપક બનવાનું શીખવતા હતા, રાષ્ટ્ર સમર્પણના રૂપમાં વીર શિવા ઓળખાતા હતા, યુવાનોને જાગૃત કરવા વિવેકાનંદે આવાહન કર્યું હતું, વિચાર ક્રાંતિ અભિયાન ચલાવીને જગતના દુઃખોનો નાશ કર્યો હતો. વાહ, આપણા ભારત દેશનો ઇતિહાસ કેટલો મહાન છે. આજના દિવાળી 5 કરોડનો કાળો થાય, દેજની લાલચ માટે યુવાને પોતાની પત્નીને જીવતી મારી નાખી, 10 રૂપિયા માટે યુવાને પોતાના મિત્રને ચાકુથી માર મારી. આ સાથે આજના સમાચાર સમાપ્ત પરિવર્તન ચક્રમાં તું સુઈ રહ્યો છે. હું સૂતો છું કારણ કે અને પાપ ચક્ર જે મારી આસપાસ ચાલી રહ્યું છે એનાથી હું હેરાન થઈ ગયો છું. ભગવાને બનાવેલ સુંદર સૃષ્ટિને બરબાદ કરી રહ્યો છે. બધે નકારાત્મકતા જ નકારાત્મકતા. આવી પરિસ્થિતિમાં હું શું નહીં તો શું કરું યાર? મેં માન્યું કે પરિસ્થિતિને જાણવી સમજવી એ સાચી વાત છે, પરંતુ તે આ સમાધાને ત્યારે શોધ્યું છે? ના ના. તો જો ભાઈ, આ બધી વાત અને સાંભળવામાં તો સારી લાગે છે, વાસ્તવિકતામાં તો નહીં જ. આજના સમયમાં ગરીબો અને વચ્ચેનું અંતર વધતું ગયું છે. બીજી બાજુ અમીરો ખાવાનું બગાડવામાં વિચારતા પણ નથી. આજના સમયમાં લગ્નમાં પાર્ટીમાં ઘરમાં ફળ ખાવાનું વાપરવા લોકો વિચાર પણ નથી કે આપણે આટલું જમવાનું બગાડીએ છે. તો બીજી બાજુ બીજો ગરીબ જે ઝૂંપડામાં સૂતો છે એ ખાવા માટે સાંજનું જમવાનું પણ નથી. તો આપણે સમજીએ કે આપણે ભોજનમાં એટલું જ લઈએ કે આપણે જેટલી જરૂર હોય. તો ચાલો આપણે નિહાળીએ. બાબુ બાબુ, મને બહુ ભૂખ લાગી છે, કઈ ખાવા માટે છે કે નથી? હા બાબુ, મને બહુ ભૂખ લાગી છે. બેટા, તારો ભાઈ કામ ઉપર ગયો છે, તે આવશે તો કઈ ખાવાનું લઈ આવશે, તો આપણે હળી મળી અને ખાઈ લઈશું. હા બાબુ, સારું. બાબુ, તમને આટલી બધી ઉધરસ આવે છે તો દવા કેમ નથી લેતા? અરે બેટા, આપણે ગરીબોને ખાવા માટે બે ટકની રોટલી પણ નથી મળતી, તો દવાના પૈસા ક્યાંથી મળે?
જોયું તે આવી પરિસ્થિતિમાં હતાશ ન થાવ તો શું કરું યાર? જેની પાસે પૈસા છે એ અમીર છે અને જેની પાસે પૈસા નથી જે ગરીબ છે એ કીડા મકોડા કરતા પણ પથ્થર જિંદગી જીવી રહ્યો છે. મેં માન્યું કે ગરીબી અને પૈસાદાર વચ્ચેનો અંતર ખૂબ વધતો જાય છે, પરંતુ આ સમસ્યાના સમાધાન વિશે વિચાર્યું છે તે ક્યારે? આજનો ભૌતિકવાદી મનુષ્ય ખરેખર લાલચી બની ગયો છે. એને બાળપણથી જ એવું શીખવવામાં આવે છે કે વસ્તુઓને ભેગી કરવી. પણ વિચારો, તમે એટલું જ આપણી પાસે રાખો કે જેટલી આપણે એની જરૂર છે, તો આ મુસીબતનું સમાધાન આપોઆપ થઈ જાય. સાચું કહ્યું ભાઈ. મેં એવું સાંભળ્યું છે ને કે પહેલાના સમયમાં ગુરુકુલની શિક્ષા એટલી પૂર્ણ હતી કે તે વિદ્યાર્થીઓને જીવન જીવવાની કલા શીખવાડતો હતો. પણ આજનું આ સો કોલ એજ્યુકેશન વિદ્યાર્થીઓના મનનું વિચારવાનું બંધ કરાવી દીધો છે. આજનો વિદ્યાર્થી કેવળ નંબર પાછળ ભાગી રહ્યો છે. જો તેને મન મુતાબિક રિઝલ્ટ ના મળે તો તે ભણવામાં મન લગાવવાને બદલે કેવો રસ્તો અપનાવે છે? ચાલો જોઈએ. જો નકારાત્મકતા છે તો સામે સકારાત્મકતા પણ છે,
આજે એવી કેટલીય સંસ્થાઓ છે કે જે આવા યુવાનોને ઘડવાનું કામ કરે છે, એને સારા માર્ગ પર લઈ જવા માટે પ્રેરિત કરે છે. તો ચાલ જોઈએ. સવારના 5 વાગ્યે કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મધ્ય તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન પ્રભાતે કર દર્શન. Yeah.
રાતના 9 વાગે સુપ્રતિત શપથા ટેસ્ટ ચાલા સતા પહેલા તત્વપદની સાધના કરી લઉં વિધાતા સમજ્યો કહેવાય છે ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી સમસ્યા દ્રષ્ટિકોણમાં જ છે. એક વ્યક્તિ એનું બધું જ કામ એની આખી દિનચર્યા ભગવાનના કામમાં પસાર કરે છે, જ્યારે બીજો વ્યક્તિ એને ખબર જ નથી કે મારો સવાર ક્યારે શરૂ થાય છે, હું કેટલા વાગે ઊઠું છું, મારી દિનચર્યા શું છે, એને કાંઈ ખબર જ નથી હોતી. કહેવાય છે ને કે આપણું જીવન તે બાજુ ગતિશીલ થાય જે બાજુ આપણે લઈ જઈએ. પરંતુ યાર, આવી હું મોટી મોટી વાતોને નજરઅંદાજ કરું ને તો પણ હાલત એટલી ખરાબ છે ને કે આજનો મનુષ્ય પોતાના દિનચર્યામાં પોતાના બેઝિક કામમાં પણ ફરજ નથી નિભાવી શકતો. હા, આ વાત સાંભળવામાં તમને બધાને જરૂર અજીબ લાગશે, પણ વાસ્તવિકતામાં તો આ જ છે. ચાલો આપણે એની વાસ્તવિકતા જોઈએ. આ હા હા હા, હું કેવી મસ્ત વસ્તુ ખાઉં છું. આ હા હા હા, હું કેવી મસ્ત વસ્તુ ખાઉં છું. આ હા હા હા, મારી પાસે કેવી સરસ વસ્તુ આવી છે. આ હા હા હા, હું કેવી સરસ વસ્તુ ખાઉં છું. મને તો આની ખબર જ નહોતી.
ભાઈ, આટલી બધી બાબતની આટલી બધી જાગૃતિ તમારી અંદર આવી ક્યાંથી? ભાઈ, આ બધી જાગૃતિ મારા ગુરુદેવે લખેલા 3200 સાહિત્યમાંથી આવી છે. મારી આ ભૂલ માટે હું માફી માંગું છું અને હું આજથી નિશ્ચય કરું છું કે હું ક્યારેય રોડ ઉપર કે ક્યાંય કચરો ફેંકીશ જ નહીં અને બીજાઓને કચરો ફેંકવા પણ નહીં દઉં. જોયું તે જે આપણે કરીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. એટલે જ કહેવાય છે ને, જો આપણે એક એક માણસ, એક એક વ્યક્તિ જો આ દેશને, આ રાષ્ટ્રને સ્વચ્છ કરવા લાગી રહીશું ને, તો આપણો દેશ સ્વચ્છ થતાં કંઈ વાર નહીં લાગે. એટલે જ કહેવાય છે ને કે જેવું બીજ વાવીએ એવું ફળ મળે. યાર, પણ હું એ નથી જાણતો કે આવા કેટલાય સવાલો મારા મનમાં રમી રહ્યા છે અને હું એ પણ નથી જાણતો કે આ બધું મારા મનમાં જ કેમ આવે છે. આજના સમયમાં તો લોકોને પોતાની પણ પડી નથી હોતી, તો આ સમયમાં હું જ કેમ આ જગના દુઃખોને માથે લઈને ફરું છું? કેમ કે તું યુવા છે. યુવા મનુષ્યના જીવનનો એવો સમય છે કે જે કઠિન મુશ્કેલીઓથી ભરેલો હોય છે. આ સમયમાં ચાલતી દરેક મુશ્કેલીનું નિવારણ લાવવું અનિવાર્ય છે. જીવનમાં મૌલિક લક્ષ્યની પ્રાપ્તિ માટે ડરીશ નહીં, તું પોતાની ઓળખ કર, કેમ કે તું યુવા છે. હવે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. યુવા જેમ કરશે તેમ દેશ પણ કરશે. યુવા શક્તિ જો રાષ્ટ્ર શક્તિ બને તો દેશને ઉન્નતિ અને પ્રગતિના પંથે લઈ જઈ શકાય. એટલે જ કહેવાય છે ને કે આજે શાંતિકુંજ રાષ્ટ્રવ્યાપી આંદોલનના રૂપમાં યુવાનોને પોકારી રહ્યું છે. જોવો જોવો આ યુવાનો જે દેશને, રાષ્ટ્રને શ્રેષ્ઠતા, સંપ્રભુતા અને સંપૂર્ણતાના શિખર પર ફરીથી સ્થાપિત કરશે. હું યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જગાડી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે સંકલ્પિત થાઉં છું. સ્વસ્થ યુવા, સશક્ત રાષ્ટ્ર. હું યુવાના રાષ્ટ્રભક્તિનો ભાવ જગાડી સંપૂર્ણ રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પિત છું. શાલિન યુવા, શ્રેષ્ઠ રાષ્ટ્ર. હું યુવાનોમાં સ્વાવલંબનનો ભાવ જગાડી તેના વ્યક્તિત્વ નિર્માણ, પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરીને એક સંપન્ન રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પિત થાઉં છું. સ્વાવલંબન યુવા, સંપન્ન રાષ્ટ્ર. સેવાનો ભાવ જગાડી સુખી રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પિત થાઉં છું. સેવાભાવી યુવા, સુખી રાષ્ટ્ર. સમજ્યો યુવાનનો અર્થ શું થાય છે? હા, જરૂરથી સમજાઈ ગયું. હવે તો યુવાનનો અર્થ એ થાય છે કે તમારી અંદર ઉત્સાહ છે કે નહીં, મગ છે કે નહીં. યુવાનનો અર્થ એ થાય છે કે પાણીની જેમ વહી જાય. યુવાનનો અર્થ એ થાય છે કે આગની જેમ તપે. યુવાનનો અર્થ એ થાય છે કે પર્વતમાંથી પણ રસ્તો કાઢે. યુવાનનો અર્થ એ થાય છે કે આકાશને પણ ઝુંબી શકે. યુવાનનો અર્થ છે પ્રવાહ. યુવાનનો અર્થ છે ઉર્જા. ઉઠો ઉઠો, કોઈ અંદર સે પુકાર રહા હે, સૃજન કી પીડા કી આગ સુનો, સુનો સુનો સમય કે પ્રભાગી ગા રહા હે, ચલો ચલો મનુષ્યતા પુકાર રહી હે, બડો બડો ભારત માતા આપણી વિશાલ કાય ફેલાય, તુમ્હારી પ્રતીક્ષા કર રહી હે, દેખો દેખો સવિતા કી પ્રખર વાણી રશ્મિયા, તુમે ઉર્જા બને કે લિયે તુમ્હારી ઓર ચલી આ રહી હે. ચલતી લાલ મસા
પ્રચોદય.